જય સચિદાનંદ, આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચિદાનંદ. સરસ, આ બધી ગુહ્ય વાતો છે અને એક વખત વાંચવાથી એક પડ જાય, બે વખત વાંચે તો બે પડ જાય. જેટલી વાર વાંચ વાંચ થાય, સમજ સમજ થાય, એટલા આવરણ તૂટતા જાય, શબ્દાર્થ સમજાતો જાય. એમ વાંચ વાંચ કર્યા કરે પછી ભાવાર્થ સમજાતો જાય, પછી પરમાર્થ સમજાય, ત્યારે મૂળ આત્મા સુધીની દ્રષ્ટિ પહોંચી ગઈ હોય. એટલે આ સમજ સમજ વાંચ વાંચ, એકલું મિકેનિકલ વાંચવાનું નથી, પાછું વાંચવાનું છે મનન ચિંતન નિધિ ધ્યાસન અને સાક્ષાત્કાર. જેમ જેમ આપણે આ સમજ સમજ કરતા જઈએ તેમ તેમ આપણે ગેડ બેસી જાય, ગેડ બેઠી એટલે વર્તનમાં આવશે. પછી દીપકભાઈ, જય સચિદાનંદ. ગઈકાલે પેલો કરુણાનો અદભુત પેલી વ્યાખ્યા મળી. હવે દાદાની MP3 એક એમનું કોટેશન છે, તમારે દયા હોય અમારે કરુણા હોય અને તીર્થંકરોને કારુણ્યતા હોય. હવે આ કારુણ્યતા શું છે અને કરુણાને એનાથી કઈ રીતે? એટલે થોડુંક દાદા કે તમે ત્યાં બેઠા છો ને અહીં બેઠો છો એવું થોડોક ભેદ હોય. તીર્થંકરોને બધે એટલી જુદાઈ ના હોય કે છે, એટલી બધી અભેદતા. હું જ છું એટલે જો ને, સિંહ હિંસક ભાવ ભૂલી જાય, બકરું ભય ભાવ ભૂલી જાય, એટલું બધું હાજરીનો પ્રભાવ. પણ એમને એટલી બધી અભેદતા વર્તે છે, તમારો જ આત્મા થઈને પોતે રહે છે. કારણ કે મારે ઘણું બધું હોય પણ 4 ડિગ્રી ઓછું હોય તીર્થંકર કરતા. એટલે આ થોડું, એટલે આ બધું શું છે કે આપણે 14 ને પૂનમ, બધી પૂનમ જ કહીએ છીએ આપણે, આ બીજવાળાને શું ફરક પડે. એટલે દાદા કે છે કરુણ્યને તો વાત જ જુદી છે. એટલે એટલું જો ને, સિંહ અને બકરું અને અહીં દાદાની હાજરીમાં થોડો થોડો પ્રભાવ પડે, કૂતરું પગે લાગી જાય બહુ ત્યારે બેસી રહે. સિંહ તો ગયેલા નૈરોબી, કે જો આ જંગલનો રાજા કહેવાય, આવડા મોટા જ્ઞાની આવે તો કશી પડી જ નથી. એ જુએ છે ને કશું દર્શન કરવા આવતો નથી, કાંઈ નથી. એટલો એટલો પ્રભાવ ફેર પડે ને કે છે. તીર્થંકર ભગવાનની તો સભામાં દોડીને આવે, આખું આખું જંગલના બધા પ્રાણીઓ આવીને તો સાંભળવા ઊભા રહી જાય, એટલો ફેર ફરે તો ખરો ને. અને આપણે તો ઘરના છોકરા માનતા નથી એટલે ક્યાં ઊભા છીએ, પોતાના કહેવાય છે એ લોકો છે. પપ્પા બહુ થઈ ગયો હવે, એટલે આપણે અહીંયાથી આ સ્ટેશન પહોંચવાનું છે. અને વાઈફ તો કેટલી અર્ધાંગના કહેવાય, હંમેશા 36 આંકડો. એટલે ક્યાં આપણે ઊભા છીએ, કેટલો બધો ભેદ, કેટલો બધો કશાય, એ જુદું પાડવાનું કારણ છે, જુદાઈ પાડવાનું કારણ છે. જેમ જેમ કચરા ઓછા થતા જશે ને પછી બધું ફેરફાર થશે, તે આમાં બધી વાતો આવે છે બધી. ને પછી નિરૂમાના મેં ઘણી વખત સાંભળેલું છે કે મહાત્માઓએ જ્ઞાનીનો રાજીપો મેળવવાનો હોય, રાજીપો મેળવતા મેળવતા પછી તમે અમારા કરુણાના દાયરામાં આવી જાઓ. ના, પહેલા પહેલા રાજીપો મેળવવાનો, એક એક સિક્કો એક એક પૈસો ભેગો કરો ને, એટલે રૂપિયો થાય ને, બરોબર. એ રૂપિયો એટલે કૃપા કહેવાય, પૈસો પૈસો એટલે રાજીપો, બરોબર. 100 પૈસા ભેગા થાય એટલે કૃપા થઈ, પછી એક એક રૂપિયા નોટ ભેગી કરે ને તો 100 નોટ થાય ને, પછી એ કરુણા. એટલે કરુણાના કરુણા પામ્યા એટલે પૂરું થઈ ગયું. પછી એમની જ્ઞાનીને તો હંમેશા કરુણા હોય જ ને, એક બે કરુણા એક સામાન્ય ભાવે હોય આખા જગત પર. ના, કરુણાને કરુણા પામી ગયો એમ કહેવાય, કારુણ્યતા જે કે છે ને દાદા, એ પછી અભેદ ભાવ, પછી હું ને દાદા જુદા ના હોય, કારુણ્યતા પામી ગયો કહેવાય. એટલે સામાન્ય ભાવે બધા ઉપર હોય, પણ એનું એનું બધા ઉપર પાણી બધા લીટર હરકાર દૂધ રેડતા હોય તો પેલા તપેલું ઊંધું હોય તો શું થાય. અને આમનું તો ટીપે ટીપું બધું સમય ગયું, એટલું બધું એવું પાત્ર પામી ગયો પૂરે પૂરેપૂરો જ્ઞાનીની કરુણા પામી ગયો કહેવાય. આપણું રિસીવર, હા, આપણે શું છે, હજુ બીજું અમે પથરો ભર્યો છે,
માટીના ઢીફા મૂક્યા છે, ઘાસ હોવું કામ લાગશે કરીને ભરી રાખ્યું છે, પછી એમાં દૂધ રેડો કે તમારું. એટલે એક લીટર દૂધ તો બધું અડધું તો ઢોળાઈ જાય. પછી જેમ જેમ કચરા બધા સાફ થાય ને પછી પેલું ભરે ને આખે આખું તો પેલું ભરાય. પછી એટલે આ તો દાખલો આપણે લઈએ, પણ અહીંયા આવે છે કે દાદાને રાજી રાખવા, ત્યાંથી જ આ પુરુષાર્થ કરવો છે તો ખરો પુરુષાર્થ આ કરવાનો છે. હું આ પગલે ચાલુ છું, દાદા રાજી રહે છે. ક્ષણે ક્ષણે જાગૃતિ રહેવી જોઈએ કે મારું આ આચરણ, મારી આ વિચારણા, મારી આ વાણી, મારી આ બુદ્ધિના ડખા, બીજાના દોષો જોઉં છું, દાદા રાજી રહે છે. જો દાદા રાજી રહે તો પછી રાજીપો મળે આપણે. એ જ એમની આજ્ઞા પાળી કહેવાય. એમની આજ્ઞા પાળો એટલે દાદા રાજી હોય જ. એ રાજીપો, રાજીપો તો પછી ધીમે ધીમે, નહીં ટીચર રાજી હોય ને એ હોમવર્ક કરીને આવે ને એટલે પછી એનું દ્રષ્ટિમાં જોઈએ કે આ ચાર છોકરા સરસ કરે છે. પહેલા તો ચાર તો તોફાની બાર કરશો, એને મેં એક તો ભણતા નથી ને કોઈને ભણવાય દેતા નથી, એટલે પછી એને બહુ ધ્યાન ના રાખે ને આ ત્રણ ચાર ઉપર બહુ કોન્સન્ટ્રેશન હોય ટીચરનું. કેમ કે હોમવર્ક સરસ કરી લાવે છે, આવતીકાલે શું અભ્યાસ કરવાનો તે વાંચીને લાવ્યો હોય. આ તો ચોપડી વગર જ કેટલાક આવે સ્કૂલમાં, પાટી પેને ના લાયા હોય. પછી ટીચર કે ચાલવા દો, આપણે સપ્લાય કરો પાટી પેન ચોપડી, પણ એ તો કશું જ નહીં. અને આ તો ધ્યાન રાખીને ભણતા હોય, કયા પ્રમાણે બધું દાખલા સોલ્વ કરીને લખી લાવે, બધું આગળ વાંચી લે, બધું તૈયારી કરતા જ. આ સરસ હોશિયાર છે, આપણી સ્કૂલમાં નંબર આવે લાવે એવો છે, એટલે પછી એની પર વધારે ધ્યાન રાખે. એને એકાદ કલાક ખાનગીમાં બોલાવે, તું આવજે ને પછી, જો આ બહુ કામ લાગે એવી વાત છે. શું આ બોર્ડમાં જયારે પરીક્ષા આવે ને તો અમુક આટલું કરી જાય ને તો બહુ સારું, સ્પેશિયલ ધ્યાન રાખે. એ કૃપા ઉતરી કહેવાય. રાજીપાનું પછી ફળ કૃપા. કૃપા એટલે કેવું છે, અભિમન્યુ નહીં પણ પેલો એકલવ્ય તમે ધારણ કરીને કરતો હતો તો આટલું બધું એને ઉત્પન્ન થઈને જો પ્રત્યક્ષ દ્રષ્ટિ મળે ને તો બહુ કૃપા ઉતરે, તે રૂપ જ કરી નાખે ને. આ કૃપા પાત્ર થવાનું છે, એટલે આ પુરુષાર્થ એ કરવાનો છે, આજ્ઞા પાડવાની છે, રાજીપો મેળવવાનો છે, કૃપા પાત્ર થવાનું છે. પછી કારુણ્યતા આગળનું સ્ટેશન આવશે. એટલે આપણે કારુણ્યતા અને કૃપા કરતા રાજીપો મેળવવો છે, રાજી થાય એ દિલમાં ભાવના રાખવાની છે. દીપકભાઈ, આ કરુણા પામેલો કોઈ દિવસ નીચે ના ઉતરે ને, પછી પૂરું થઈ ગયું ભેદ ભાવ. એટલે દીપકભાઈ, કોઈ યાર દાદા પાસે એવું તમે સાંભળેલું છે કે અમારા પાસે કોઈ કૃપા પામી ગયા હોય ને એવું, આ મિસ કરુણા પામી ગયા હોય? નામ રોશન કરે એવો લાગે છે. અને સ્કૂલ પતી ગયા પછી પણ બોલાવે આવશે ને, કે થોડી વાર બેસ કે છે, પૂછ કશું સ્પેશિયલ. દીપકભાઈ, હોશિયાર વિદ્યાર્થીનો સેમ્પલ અમને જોવા મળ્યો એવું લાગે છે. કેમ તો કે ઘણા બધા જ્ઞાનીઓ પાછળ ઘણા બધાનું દાદા જેવું અંદરની સ્થિતિ થઈ ગઈ હોય, પણ તમારી સ્થિતિ તો એવી લાગે છે કે બહારનું ભૂતકલ પણ દાદા જેવું જ થઈ ગયું હોય એવું દેખાય. એટલે કહેવાનો મિનિંગ એ છે કે વખાણ કરવા માટે નહીં, પણ તમે એવી કઈ કેવું દાદાને દેખાડ્યું છે કે કૃપા પાત્ર થઈ ગયા અને અંદરનું ભૂતકલ એવું, અને દાદા સાથે આમ જોઈએ તો કઈ લિંક નહીં. તમે વાણિયા કુળમાં જન્મેલા દાદા પટેલ, છતાં બહારનું પૂતગલ લોકો જોઈ શકે કે એમના જેવું જ દેખાય છે વ્યવહારમાં. દુનિયાની કઈ પુણ્ય હશે બધી ટેમ્પલ જોવા મળે, પણ કઈક મને રહસ્ય તમે થોડું કહો કે કેવી કેવી રીતે આ બધું લિંક મળી જાય છે, એની પાછળ તમારું શું અંદરનું હતું એ થોડુંક હજુ વધારે કઈ ખબર નથી મને. એ શોધવાનો નંબર અંધારામાં જડતું જ નથી, એટલે મેં માથાકૂટ કરીએ નથી. પણ આપણે એટલું સમજાય કે એટલે મને તો એ ખબર જ નથી. મને તો શુદ્ધાત્મા છું, દાદાનું કદાચ શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયો, બધા નિર્દોષ જોવા છે, કોઈનામાં કોઈ ડખો ડખલ કરી શકે નહીં, દોષ દેખાય છે, માફી માગું છું, બધું એ રાજ કર્યા કરતો હતો, બીજું કશું ખબર નથી. આ બધું સ્ટેશન આવશે એ ખબર નથી. કચરો સાફ કરવાનો દાદાની વાતો સાંભળીને મારે તો વાણી કાગળ રૂપે જ આવતી હતી. પ્રત્યક્ષ તો અમુક મળ્યું હતું, પણ નિરૂમા જેટલું નહોતું મળ્યું.
ઘરમાં તો 24 કલાક 20 વર્ષ સુધી સાથે ને સાથે એટલું બધું મારે નહોતું. તો ઘણા બધા સત્સંગના પ્રોગ્રામમાં જઈએ ના શકો, કારણ ઘરના બીજું ઘરનું તો ડખો હતો, પણ એમનો દોષ નહોતો, મારો હિસાબ હતો. પણ જે આ વાણીનું કામની જવાબદારી એવી હતી ને, પછી થાય કે આ બમ્બુ આ બમ કરે તો આપણે દાદાનું કામ ઘરે બેસીને કરીશું, બીજું શું થાય. એટલે એ પછી 18 કલાક 20 કલાક દાદાની વાણીમાં કામ કર્યા કરવાનું. પણ શું ફેરફાર થશે ને એ ખબર નહોતી કશે. એટલે આ તો નિમિત્ત બનાવે ને એના જેવું કામ છે. એમણે ભેગા મળી નિમિત્ત બનાવી દીધો કે ભાઈ આ કામ કરો આગળ દાદાનું, કે મારી કેપેસિટી ને મારી આવડત ને બધું મારી માટે તો મને કે ને કે પેલું પાડા ને વેદ બોલાયા ને એના જેવું લાગે. હમણાં અમારા ભૂપેન્દ્રભાઈ સાથે વાત થતી હતી, એમણે તો દાદાને જોયેલા, નીરુમાને જોયેલા, તમને જોયેલા, અને દાદાના મોઢેથી દીપકભાઈ માટે ઘણી બધી એ વાત કરતા હતા. આપણે એને કઈ થોડી વાત કરે, નવા મહાત્માને ઘણું કામ લાગશે, એને પણ દાદા માટે અહોહો થશે નવા મહાત્માને. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ નો પરિચય એ જ્યારથી દાદામાં આવ્યા ત્યારથી મને બહુ જ ઉત્કૃષ્ટ રીતે થયો છે. અને વિતરાગની વાણી કદી અફળ ન હોય. દાદાએ એમને 76માં દાદા એટલા રાજી થયા હતા, અને દાદાએ ખરેખર દીપકભાઈને આશીર્વાદ આપેલા છે કે દીપક તું અમારા કરતા આગળ વધીશ. અને આપણે અત્યારે અમે દાદાવાણી 100 મુખેથી પણ સાંભળેલી છે અને દીપકભાઈના મોઢેથી અત્યારે સાંભળીએ છીએ, ત્યારે એમાં દાદાએ જે બીજ નાખેલા એ અત્યારે વૃક્ષ રૂપે બહાર આવતા હોય એટલી સુંદર રીતે એક્સપાન્ડ થાય છે. આમાં એમણે દાદા સાથે 18 વર્ષ ગાળ્યા, બીજા 18 વર્ષ નીરુમા સાથે ગાળ્યા, એટલે એક ને એક બે. અને હવે આપણે બધા એમની પાસેથી 36 વર્ષ આ વાણી સાંભળશું, એટલે આપણે પણ બધા દીપકભાઈ જેવા બનવાની ભાવના રાખશું અને આપણે આ બધી વાણીનો ખરેખર લાભ મળશે. અને દીપકભાઈ અમને બધાને આશીર્વાદ આપજો કે તમે અવિરત રીતે આ વાણી 36 વર્ષ સુધી અમને બરાબર સંભળાવજો, અને એવા આશીર્વાદ આપજો કે અમે પણ તમારી સભામાં હાજર રહીએ બધા. આપણે ભાવના રાખો વધારે થાય દાદાનું કામ, કારણ જેટલું વધારે કામ થશે એ સારું જ છે ને. જય સચ્ચિદાનંદ. હા, 36 40 જે વધારો આપણે ફિગર આપણું છે ને. હા વિઠ્ઠલભાઈ, તમને એક પ્રમાણ આપું તે હજુ ભવિષ્યમાં પ્રમાણ મળશે. દાદા એલએમાં હતા 84માં, ત્યારે અમે એક રિમાર્ક કરેલી કે દાદા તમારા વાળ બધા ધોળા છે, તો દાદા એમને જણાવેલું કે અમારા વાળ કાળા થશે. સંજયને હું ગઈકાલે આ જ વાત કરતો હતો, હવે તમે ધ્યાન રાખશો દાદાના ફોટા 84ના જોશો અને 87ના જોશો, તમને ખ્યાલ આવશે કે અમે મસાજ અમને કરતા માથામાં તેલ નાખતા અને મારા વાળ ખરેખર કાળા થયેલા. હવે આ પ્રમાણ દીપકભાઈ તરફથી મળશે, એમના વાળ બી ધોળા થઈ અને કાળા થશે, એટલે તમને એ પ્રમાણ ફિઝિકલ મળી જશે કે આ દાદા છે જ. આપણે હવે દાદાની વાણી નીકળ્યા કરે એ વધારે કામની છે. દીપકભાઈ એક જ વાત, જ્યારે આ લોંગ આઈલેન્ડમાં જરાક આ અંદર ગાંઠ હતી અને બીમાર હતા, ત્યારે ત્યારબાદ નિર્વાણના શ્રીમુખેથી આ સાંભળેલું કે જ્યારે અમને ખબર પડી કે દીપકભાઈને આ થયું છે, ત્યારે અમને એમ થયું ઓહો આ દુનિયાની પુણ્ય કેટલી કાચી છે. અને હવે આપના અહીંયાથી સહજ રીતે હમણાં વાણી નીકળી, બધા કોમ્પ્લિમેન્ટ્સ આપતા હતા ને દીપકભાઈને, ત્યારે કે દુનિયાની પુણ્ય કેવી ગજબની છે, ખીલી ગઈ છે. એટલે કોમ્પ્લિમેન્ટ્સ ના લેતા આપ દુનિયાને પુણ્ય ઉપર રાખી દો છો, પુણ્ય ઉપર. ના, એટલે એવું જ છે ને, ભાઈ માને હું ગમે તેટલો સારો હોય તો લાભ મને છે કે લોકોને છે.
તો પછી લોકોની પુણ્ય થી જ રહ્યું ને, દુનિયાની પુણ્ય બહુ ગજબ ની છે, ખીલી છે દીપકભાઈ. હજુ આગળ દાદાની ભાવના, નિરૂમાની બધી ભાવના, તે બધું એ ફળીભૂત થઈ રહી છે અત્યારે. તો કહે ને કે એમણે બીજ દાદા નાખ્યા, નિરૂમાએ ઉછેરીને મોટા કર્યા, હવે એના ફળો આવે બધા. અને પછી એક પામ્યો તો એક દસ ને ખેંચી લાવે, એ તો સહજ બનવાનું જ છે. એટલે દીપકભાઈ છે સાહેબ, બે જ લાઈન. અનુભવ શ્રેણી નો સાથ અપૂરો, અનંત ઐશ્વર્યની ખુમારી સહિત નો, આખો ન દ્વારે થી હૃદયે વસિયા. ઓ મારા જ્ઞાની વર તું ચરણ માં, આખો ન દ્વારે થી હૃદયે વસિયા. ત્યાં પુરુષાર્થ કે કૃપા એ મોટો પ્રશ્ન છે. આપણે વાંચીએ આગળ. પાનું 76 માં, પાનું 76, ત્યાં પુરુષાર્થ કે કૃપા પ્રશ્ન કરતા, ભૂલ દેખાય એ તો પુરુષાર્થ જબરો કરવો પડે દાદાશ્રી, પુરુષાર્થ નહીં કૃપા જોઈએ. પુરુષાર્થથી તો અહીં આગળ ઘણી દોડધામ કરે તોય કશું વળે નહીં, પુરુષાર્થની તો આમાં જરૂરત નથી. એટલે અહીં તો કૃપા મેળવવાની, એટલે શું કે દાદાને રાજી રાખવાના, અને દાદા અને રાજી ક્યારે થાય કે એમની આજ્ઞામાં રહે તો. એ એટલું જ જોવે કે આ કેટલી આજ્ઞામાં રહે છે, ફૂલના હાર લાવ્યો કે કશું બીજું કર્યું તે જુએ નહીં. હારનો તો થોડોક લાભ મળે, એમાં સંસારી લાભ મળે ને આમાંય થોડો લાભ મળે. બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ, જ્ઞાનીની અને મહાત્માઓની સેવા કરવી એવો યજ્ઞ માણવો પડશે, અથવા સ્વપુરુષાર્થ કરવો પડશે. નહીં તો આમ તેમ દર્શન કરી જાઓ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ન મળે. આપણી કઈ ઈચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું છે તો તેમની કૃપા થકી આજ્ઞામાં રહેવાય. આજ્ઞા પાળે ત્યારે આજ્ઞાની મસ્તી રહે, જ્ઞાનની મસ્તી કોને રહે કે જે બીજાને ઉપદેશ આપતો હોય. આ વિજ્ઞાન તો રોકડિયું છે, તરત ફળ આપનારું છે. તમે એક કલાક મારી આજ્ઞામાં રહો તો શું થાય, સમાધિ થઈ જાય, થઈ જાય. હવે આમાં સરસ વાતો છે બધી. હેમાંશુ વાલે પૂછતા હતા ને, કૃપા કૃપા પાત્ર થવાનું છે. આપણે એ ગણિત કર્યા જ કરે, હું શું કરી નાખું તો હું જાગૃતિમાં ટોપ પર જતો રહું. એ કરી નાખવાથી, કરી નાખવું એ જ અહંકાર છે ને, એ જ અંતરાય છે. કૃપા પાત્ર થવાનું છે. કૃપા કેવી રીતે? કે આજ્ઞા પાળ્યા કરો, આજ્ઞા પાળ્યા કરો, આજ્ઞા પાળ્યા કરો. રોજ આજ્ઞા ક્યાં ચૂક્યા એ જ આપણે જોવાનું છે. જેટલી આજ્ઞા પાડીશું દાદા રાજી પર ઉતરવાનો છે આજ્ઞા. અને આમાં કેવું છે કે થોડીક આજ્ઞા પાડો દાદાને વધારે રાજી પોતરે, વધારે રાજી પોતરે, વધારે શક્તિ ઉત્પન્ન થાય, વધારે આજ્ઞા પાડી શકીશો, વધારે આજ્ઞા પાડીશું, વધારે કૃપા ઉતરશે, રાજીપો ઉતરશે. એમ કરતા 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 મારે 77 દાદાએ મને કહ્યું કે જે અમે ખીચડી પકાવવા મૂકી હોય એ ખીચડી ચડે તો પછી આનંદ ના થાય બનાવનારને, દાણા કાચા રહે ને, 3 કલાક મહેનત કરીને કંઈ ચડતી જ નથી, ખબર નહીં આવે, પાણીનો ખરાબી છે, દાણા ચોખા આપણે બરાબર દાળમાં પ્રોબ્લેમ છે કે મસાલામાં શું છે, તો ચડે જ નહીં ને, એટલો પ્રશ્ન. કે અમારી આ ખીચડી થોડી ચડી એટલે અમને આનંદ થયો, કે રાજી થયા. એટલે દાદા 77 બોલ્યા, અમે રાજી થયા. અને એમની સેવા મને 74 મળી હતી, એક મહિનો જાત્રામાં. તે દાદા કે આ મહિનો સેવા કરીને તે કૃપા ઉતરી, કે છે. એટલે આવું બધું છે. આ કે ને, મહાત્માની સેવા, જ્ઞાનીની સેવા કરવી એ એક યજ્ઞ માંડવો પડશે. અને સ્વપુરુષાર્થ કરવો પડશે. પણ સ્વપુરુષાર્થ કરવો, કારણ આ બુદ્ધિના એટલા બધા બખેડા છે કે સ્વપુરુષાર્થ ઓળખવો કેવી રીતે અને કરવો કેવી રીતે. એટલે પહેલું સ્ટેપ આ જ છે કે આ બધો કચરો ઓછો થશે. એ પુરુષાર્થ એવી વસ્તુ નથી કે લાવો હું આમ કરી નાખું, કરી નાખું. કારણ એ અહંકારના બેઝમેન્ટથી કે બુદ્ધિના ગુણાકારથી પુરુષાર્થ થયો નથી. એ પુરુષાર્થ જાગૃતિ જ્ઞાનમાં પરિણામ પામશે ને,
પછી સાચો સ્વ પુરુષાર્થ ઉભો થાય છે. એટલે આ જાગૃતિ વધારવી, ત્યાં આપણે આટલું જ પુરુષાર્થ છે કે દાદાને આ કયા પ્રમાણે ચાલો, આજ્ઞા પ્રમાણે ચાલો. દાદાએ કહ્યું છે કોઈને દુઃખ ના આપશો, તો કે ધારથી દુઃખ અપાયા કરે છે. અરે દાદા કેવી રીતે રાજી થાય? ધાર્યું ના કરશો, દાદા રાજી કેવી રીતે થાય? ભૂલના ઉપરાણા ના લેશો, બચાવ ના કરશો, દાદા હું બચાવ કર્યા કરું છું, દાદા કેવી રીતે રાજી થાય? હું કહે ને કે બીજાને મારો માન માટે મેં ઝઘડો કરી નાખ્યો તો દાદા કેવી રીતે રાજી થાય? મારું અપમાન કરતો હતો તેને મેં વળી મૂક્યો, દાદા કેવી રીતે રાજી થાય? એવા બધા દોષ ઉપર જ પસ્તાવા લેવાનું કે દાદા રાજી થાય આમાં. અને એ જ વસ્તુ આપણાથી જેટલું બીજાને દુઃખ આપવાનું બંધ થશે, કોઈને ભોગવટા ઓછા કરીશું, ઓટોમેટિક આપણું જ્ઞાનમાં આગળ વધ્યા જેવું જ કહેવાશે. અને એ ઇટસેલ પાંચ આજ્ઞા પાળો તો જ આવું બની શકે. અને પછી દાદાનો રાજીપો છે જ. દાદા તો આમ રાજીપો એટલે એમને તો કે ને કે ખેડૂત શું કામ દાણા નાખતો છે, શું કામ ખાતર નાખતો છે, શું કામ પાણી છાંટતો છે, શું કામ રોજ ખેતર પર ફેરા મારતો છે? તો મેં જે દાણા નાખ્યા તે ઉગવા જોઈએ. અને છ છ દાણે એકે છોડવાને અંકુર ના ફૂટે ને, તો બિચાર થાય કે આ શું થયું, જમીન ખરાબ છે, પાણીની ખરાબી છે, કેટલું બધું ઊંચું નીચું થાય. તો એને તો આમ જો અમને પહેલે દાડે જો રાત્રે નાખ્યું ને બીજે દાડે અંકુર દેખાવા માંડે ને, એવો રાજી થાય. તો દાદાની એ ઈચ્છા હતી કે મારા નાખેલા, છતાં એમને જ્ઞાનથી જબરજસ્ત અંદર દશા હતી કે મારા બધા બીજ ઉગવાના છે અને જગતનું કલ્યાણ થવાનું છે. પણ આપણા તરફ ને આપણે કે છે મને પાંચ એવા ભેગા થાવ, દિન રાત એક જ ભાવનાવાળા પ્યોર કે જગતનું કલ્યાણ થાવ, તો એવા પાંચ મળે તો આખી દુનિયાનો હું ફેરફાર કરી આપું કે છે. પાંચની આશા રાખતા હતા દાદા. એટલે એ બધી આપણી ભાવના જ કામ કરે છે, ભાવના, હૃદયની ભાવના, હૃદયની ભાવના. અને સહેલામાં સહેલો રસ્તો પાંચ આજ્ઞા. અને દાદાને ઉઘાડા છે કે ને કે અરે રે ગર્વરસ કે છે ઉલટી કરવાની વસ્તુ ખાઈ ગયા તમે? અરે રે આવું કરાતું હશે? ગર્વરસ શબ્દ સાંભળેલો ને, બોલો. આવું વસ્તુ જે આપણે કરી નાખીએ તો દાદા રાજી ના થાય પછી. હા, બ્રહ્મચર્ય સાચવો તો દાદા રાજી થતા હતા. એટલે અમુક વસ્તુ બધી આપણા તરફથી એ વસ્તુ હોય તો દાદા રાજી થાય જ. અને પછી સ્પેશિયલ એટેન્શન, સ્પેશિયલ કૃપા ઓટોમેટિક પછી મળતી જ જાય. નિરૂમા માટે કહે ને, એક ભૂલ બતાડ્યા પછી આખી જિંદગી રિપીટ નથી થવા દીધી. ખૂબ રાજીપો ઉતર્યો અમારો. સેવા કરે છે એનું ફળ બરોબર છે, પણ આજ્ઞા પ્રમાણે ચાલે છે, અમારા શબ્દ એ પરિણામ પામીને ઉગી નીકળે છે એમને, એટલે બહુ રાજી થાય એમાં. એટલે આ બધી વસ્તુ કહે ને કે આ મહાત્માઓની સેવા, જ્ઞાનીની સેવા. હા, ઔરંગાબાદમાં આ વાત નીકળેલી. ઔરંગાબાદના ભાઈઓ, નિરૂમાના ભાઈઓ, ભાભીઓ બધા, તે 10 દિવસ આમ પોતાનો સત્સંગ લાભ ઉઠાવો, દાદા પાસે મારો લાભ ઉઠાવો, પડી જ નહોતી. બસ દાદાનો બધાને મળે છે લાભ, કોઈને મુશ્કેલી પડતી નથી ને. 10 દાડા 24 કલાક બધા જ પાછું એક જ ભાવના કે બધા મહાત્માઓને સરસ લાભ મળો, કોઈ મુશ્કેલી ના પડો. સવારે ખાવા પીવાનું, ઇસ્ત્રી કપડાં થઈને પેલો વોશિંગમાં જઈ ઇસ્ત્રી થઈને આવે પાછા, બસ બધું પેસ્ટ બધું રેડી, તેલ માથાનું બધું, એમ કે બધી વસ્તુ જેમ એક સામાન્ય માણસને બધી જરૂરિયાત સવારથી રાત સુધી પડતી હોય, રાત્રે ગાદલા ઓઢવાના પાત્રવાનો, એક વિચાર સુધા નહીં કરવાનો, બસ દાદામાં સત્સંગનો લાભ લો. તો એવો સેવાનો યજ્ઞ એમણે કર્યો હતો. દાદા એનું કહેતા કે આવો સેવાનો યજ્ઞ કરે તો પછી બહુ કલ્યાણ થઈ જાય. હવે આ મહાત્માઓને સેવાનો ચાન્સ મળવા માંડ્યો છે. ગેસ્ટ, દુનિયા ગેસ્ટ, મહાત્મા હોસ્ટ, એટલે સેવાનો ચાન્સ મળવા માંડ્યો છે. અને કેટલું સેવાનું, અને આપણે જોયું આ સ્વામી જન્મજયંતિ, બધા એકામત એકાજત અભેદ ભાવે સેવા કરી, એનો પડઘો ગયો, લાખો માણસો ખેંચાઈને આવ્યા. અને જેટલી અભેદતા અને પ્રેમ કસાઈ રહી આપણી સેવા થઈ, એનો પડઘો તરત પડે જ છે ને. અને હજુ જો સારીમાં સારી વધારે કરશું, જે નાની નાની 50 ખલાસ કરી નાખશું, તો આવતા વર્ષે 10 લાખ આવશે, વધારે આવશે. એટલે આપણે દયા થવાની જરૂર છે, મહાત્મા એવા સરસ ચોખ્ખા થવાની જરૂર છે. દિલથી, હાર્ટીલી, કોઈ બુદ્ધિની ગણતરી વગર સેવામાં ઝંપલાવી દેવાનું છે. અને કસાય રહી, અને કોઈ દુઃખ ના થાય. અને આપણે પેલું 5 વાક્ય કેટલા સરસમાં લઈ ગયા છે, આપણે પૂરક થઈને કામ કરો,
પૂરક એટલે સમજાય ને, પૂરક થઈને કામ કરવાનું. આ પેલું આ લોકો નાનકડા રમકડા નથી, પેલું શું કહે છે આપેલી એક્ટિવિટી બુક ને પેલું કઈક હોય છે ને, બધા નાના નાના ટુકડા આપે ને પછી એ લોકો એકબીજા પૂરક કરે, આખી ડિઝાઇન ઉભી થાય. હા, એ ફિક્સ કરવાનું હોય છે ને, જે પઝલ બધું. બોલો કેટલું સરસ. હવે આપણે એમાંથી બોધ ના લેવો જોઈએ કે જો દાદાને આખી એક્ઝેક્ટ ડિઝાઇન ચિતારવી હોય તો આપણે બધા એકબીજામાં સમાઈ જાઓ. હા, પેલો વચ્ચેથી ખસી જાય ને, આખો દાદાનો ફોટો બગડી જાય. એમાં ચાર પાંચ જો ખસી ગયા ને તો કે આ શું છે, કે ખબર નથી પડતી, ના જ પડે ને. અને પાંચે જો સમાઈ ગયા તો આખી ફિગર કેવી સરસ ઉઠી આવે, ઉપસી આવે. આપણે દૂધમાં સાકરની જેમ સમાઈ જવા માંગીએ છીએ, કાંકરાની જેમ ખખડવા માંગતા નથી. કેટલાક તો ખસી જાય કે તમારાથી થાય તે કરો, કે છે હાલ આવું બોલાતું હશે. એ સમય ગયા, એ પૂરક થઈને પછી અટક્યું ત્યાંથી વધારો, બગડ્યું ત્યાંથી સુધારો. કામકાજના બુદ્ધિ આપણી પાસે મોટી લઈને આવ્યા છીએ તો શું કામ તોડી નાખવાની, ફાડી નહીં નાખવાની ને. એને લોકોના સોલ્યુશન માટે વાપરો, નાના મોટા કેટલાય પ્રોબ્લેમ આવે એના સોલ્યુશન માટે વાપરો. અને જ્ઞાનથી આપણે બધાને શુદ્ધ આત્મા જુઓ, નિર્દોષ જુઓ, બોલો આપણી સેવા કેટલી ફળશે. અને આ એક્ઝેક્ટ છે, જેટલો આપણો અંદર કસાય ઓછો થયો એનો પુરાવો છું તો કે આટલું બધું માણસ આવ્યો. હજુ વધારે ચોખ્ખું થશે તો વધુ લોકો આવશે. અને આપણે દિલથી સેવા કરો. બધા મેં જોયેલું બધું, અરે ટોયલેટ બાથરૂમ પાસે આમ સવારથી ઊભા હોય તો આખો દિવસ ત્યાં જ ઊભા હોય, ખસે નહીં આગા પાછળ. કેટલી સરસ ગોઠવણી દિલથી કરી દીધી બધા. અને ચોખ્ખું બધું રાખે, કોઈ તકલીફ ના પડવા દે, બધું એકબીજાને એને ભૂલો કાઢીને કચકચ કશું હતી જ નહીં. જબરજસ્ત લોકોએ 8,000-1,200 માણસો જે સેવા કરી, આવીને આવી સેવા, આ જ મોટા મોટો યજ્ઞ કહેવાય. પછી કહે છે મેં સત્સંગનો લાભ લીધો, પણ આ સેવા કરનારને સત્સંગ કરતા વધારે કૃપા ઉતરી જાય દાદાને. દાદા કઈ દાદા ના ખબર પડે એ નહીં, બધી ખબર પડે દાદાને. અને એ કૃપાનું ફળ એને પોતાને અનુભવમાં આવે કે મને ફેરફાર થઈ ગયો, હું 3 વર્ષથી જે કરતો હતો પણ આ વખતે જે હું સેવા કરીને આવ્યો ને, મારા અમુક ફેરફાર થઈ ગયા, બોલો ઓટોમેટિક અનુભવમાં આવે. એટલે આ બધું આપણી માટે તો આ મહાત્માઓની સેવા અને જ્ઞાન ના લીધું એ બધું પબ્લિક આવવાની, તો એની સેવા એ જ એક એને અંદર આત્મા તો છે જ ને, બધી સેવા બહુ કામ લાગશે. અને પછી અને આપણો જે ભાવ છે ને એમાં સૂક્ષ્મમાં પુરુષાર્થ આપણો ચાલુ છે, એના કશાય નથી થવા દેવા, દુઃખ નથી આપવું, ધાર્યું કરવું નથી, આર્ગ્યુમેન્ટો કરવી નથી, શુદ્ધાત્મા 5 આજ્ઞામાં રહેવું છે, બધું અંદર એ ભાવ કામ કર્યા જ કરે છે. અને એ પછી પુરુષાર્થ અંદર કામ કર્યા જ કરશે. કૃપા જેમ મગના દાણા જાતે ઉગવું હોય ને ઉગી ના શકે, એટલે ખાતર એ કૃપા કહેવાય, પાણી એ બધું રાજીપો કહેવાય, પછી પેલો ઉગી નીકળે સરસ, એના જેવી વાત છે. સ્વપુરુષાર્થ પછી ફળીભૂત પછી થશે, પેલો મગમાંથી મગની શીંગો નીકળશે પછી, પણ આ બધું જોઈએ પેલા. એવી રીતે આપણા માટે પણ આ બહુ મોટા મોટું છે. સ્વપુરુષાર્થ કરતા વધારે દાદાએ રાજી રાખવા ઉપર મૂક્યો, રાજી પો મેળવો. અને પછી કહે છે ને કે આમ દર્શન કરી જાઓ, ભક્તિનું ફળ મળશે પણ જ્ઞાનનું નહીં ફળ મળે. એટલે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે. આજ્ઞા ચૂકી ગયા ફરી પાછી સેટ કરો, શક્તિ માગો. કરતા કરતા આજ્ઞાને મુખ્યપણે ગણવાથી બહુ મોટો આપણે મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ છીએ. અને ત્યાં જ રાજીપો છે કે કયા પ્રમાણે તમારો ફેરફાર થવા માંડ્યા. રાજીપો દાદાનો ખૂબ ઉતર્યા કરે. અને પછી શું તો કે 1 કલાક મારી આજ્ઞામાં રહો તો ફળ શું, સમાધિ. તમને કશાય થાય, ઉપાધિ થાય, આધિવ્યાધિ ઉપાધિ અડી જાય તો આજ્ઞા ચૂક્યા, સમાધિ રે, એવું ફળ મળી શકે, એટલું બધું આ આજ્ઞાનું બળ છે. એટલે બોલો એ આપણું જ પાછું કલ્યાણ કરે છે આજ્ઞામાં રહેવાથી. એમને કઈ હું કહું છું, હા વાઇફને થાય હસબન્ડ મારી આજ્ઞામાં રહે, બસ ધન્ય ધન્ય, એ જુદું. અને હા ના સાચી વાત કહું છું, પૂછી જો. અને દાદાની આજ્ઞામાં રહે, એમને મારી આજ્ઞા પાળાવો, પડાવવા માટે પડાવતા નથી, તમારું કલ્યાણ કરવા માટે. સેવાનો યજ્ઞ જોરદાર ચાલતો હોય દીપકભાઈ, તો દાદાની કૃપા અને રાજીપા માટે દાદાને અહીંયા હાજર તો રહેવું જ પડે ને ઉતારવા માટે. બોલો, બધાને લાગ્યું છે કે દાદા હાજર છે જ, હેરુમાં હાજર છે જ, છે જ છે જ છે જ, જરાય ગેરહાજર લાગતા જ નથી. કેમ કે
દાદા કે છે ને પાંચ મહાત્માઓ દાદા સાહેબ વાત કરતા હોય ને દાદાને હાજર થવું જ પડે, એટલું બધું દાદાની સૂક્ષ્મ હાજરી છે. રૂમાએ તો કેટલું બધું, આપણને તો એમ જ લાગે આ 1.5 વર્ષમાં તો આખું કહે ને કે મહાત્માઓને કેટલાય પ્રકારના મોહ ખલાસ થઈ ગયા, કેટલું બધું મોક્ષ માર્ગમાં પ્રગતિ થઈ ગઈ. નિરૂમાએ તો શું કૃપા કરીશ મહાત્મા ઉપર, બોલો. એવું આપણને બધાને અનુભવમાં આવે. છેલ્લા 1.5-2 વર્ષમાં તો જે ફેરફાર થયા છે લોકોના, એમાં લાગે કે આ નિરૂમા હાજર રહીને બધું ગાઈડ કરી રહ્યા છે અને હવે ઝડપથી કરાવી રહ્યા છે. એને જે આ દેહના અંતરાય તૂટ્યા એટલે વધારે શક્તિ કામ કરી રહી છે એમની, એવું અનુભવમાં આવે આપણને. દીપકભાઈ આ બે વાક્ય જરા બધા સમજાવજો કે દર્શન કરી જાય તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે, અને છેલ્લું વાક્ય જ્ઞાનની મસ્તી કોને રહે કે જે બીજાને ઉપદેશ આપતો હોય. હા પણ આ દર્શન કરી જાઓ નહીં, લોકો શું દર્શન કરવા વખતે હોય છે બસ આ 10 વાગે ઓફિસ પહોંચી જાઉં, ધંધો બરોબર કરવાનો છે. એટલે આમ દર્શન કે છે દાદાને મળીને આશીર્વાદ એટલે આપણે ધંધો સારો ચાલે કે છે. દર્શનમાં શું દાનત છે એ તો બહુ મોટો આધાર હોય છે. જ્ઞાની પુરુષ કહે ને કે નિરૂમાને આટલું બધો ધંધો થાય એવું હતું, મોટું ડિસ્પેન્સરી નખાય એવું હતું, હોસ્પિટલ થાય એવું હતું, બધું પડતું મૂકીને કે નહીં આવા જ્ઞાની જગત પામવો જ, જગતને પમાડવા છે મારે. દિન રાત એક જંખના હતા કે આવા મહાન જ્ઞાની દુનિયા વંચિત રહે એવું કેમ બની શકે. એટલે દર્શન કરતાની સાથે આ ભાવ થયા હતા કેમ કરીને લોકોનું કલ્યાણ માટે ઝંપલાવીએ. પોતાની કોઈ દાનત ખોરી ના હોવી જોઈએ દર્શન વખતે. કોઈ દાનત હોય ને તો જ્ઞાનીના દર્શન એટલે તો પ્રત્યક્ષ પોતાનો જ ઉગાડો આત્મા કહેવાય. ખુદ તીર્થંકર ભગવાન, ખુદ પરમાત્મા દેહધારી. દર્શનથી તો બધું કલ્યાણ થઈ જાય. એટલે દર્શન તો બધું બહુ ઊંચા ઊંચી વસ્તુ છે. દર્શન એ જો ઓળખીને કરે ને તો બહુ ઊંચું. પણ એ દર્શન એટલે શું સામાન્ય ભાઈ કે હવે ના, પેલા ભાઈ નતા કે ચા પૂછે, ચા પીવડાવે ને પછી ક્યારે તું કાલે આવીશ. જમનાદાસ કે પેલા કાલે કહેતા હતા ને પરમ દાડે, તો બોલો હવે દાદાને ગરજે, માને ઘરે જ છોકરા જમે અને તબિયત સારી થાય મારા છોકરાને. એ માની ગરજથી દાદાએ જ્ઞાન પહોંચ્યું. હા એટલે આ જ્ઞાનીનું બધું આવું છે બધું એમની ગરજે. હવે આપણી ગરજ થોડી થોડી મહાત્માની થઈ એ તો આ હોલ તો નાનો પડે ખબર છે. તો એ બધું તો આપણે ઘણું કહેવાય એવું આપણે રાખીએ છે. પણ શું ગરજ જાગવી જોઈએ ને કે સહેલી છે ગરજ જાગવી. હું રેલવેમાં નોકરી કરતો હતો, દાદા શાંતાક્રુઝમાં શરૂઆતમાં કોન્ટ્રાક્ટના ધંધે અમુક દિવસે રોકાતા હતા. હું મારા કામે બોમ્બે ગયેલો, સાંજના દાદાના દર્શન કરવા શાંતાક્રુઝ ગયેલો. દાદાના દર્શન કર્યા, દાદર સત્સંગ સાંજે થતું હતું અરુણાબેનને ત્યાં. તે મને કહે જમનાદાસ ક્યારે જવાનું હતું? મેં કહ્યું દાદા રાત્રે દેહરાદૂન એક્સપ્રેસમાં જવાનો. તો મને કહે તારે સત્સંગમાં આવવું છે? દાદા મેં કહે મારે આવવાનું છે. કનુભાઈ સાહેબ હું અને દાદા ટેક્સીમાં બેસીને શાંતાક્રુઝથી દાદર ગયા. જ્યારે ટેક્સી ત્યાં દાદર પહોંચી, મેં ખિસ્સામાં હાથ ઘાલ્યો, દાદા ટેક્સીના પૈસા હું ચૂકવું. મને કહે જમનાદાસ તારે બોલવાનું નથી, કનુભાઈ ચૂકવી દો. તો 25 રૂપિયા મેં ખિસ્સામાંથી કાઢ્યા, એ 25 મને ચૂકવા નહીં દીધેલા. અને એ દાદાના પૈસા પછી મેં કનુભાઈ સાથે કચકચ કરી કે આ તમે શું કરા ચૂક્યા? તો કે દાદાના પૈસા હતા એમાં તારે બોલવાનું નહીં. બોલો આવું છે એમના પૈસે. એટલે પેલું પદમાં ગાયું છે ને, જોતાના ઠંડી ગરમી પોતાના પૈસા ખર્ચી પર હિતે ગાડી કાયા કે છે. એટલું બધું એ મારી સાથે બનેલી વાત છે, બધાની સાથે બનેલી વાત છે. અને ઉપરથી પેલા લલિતા માસીબા હતા, એમણે જમવાનું બનાવ્યું અને મને જમાડીને પ્રેમથી દેહરાદૂન એક્સપ્રેસ રવાના કર્યા. નિરૂમા પણ જોડે હતા દાદર મિસ્ત્રી બિલ્ડિંગમાં. ખરી વાત છે. અને જ્ઞાનની મસ્તી કોને રહે જે બીજાને ઉપદેશ આપતો હોય તેને. પણ એ કૃપા એ કને કે આ ઉપદેશનું પદ, ઉપદેશક પદ એ કૃપાનું ફળ છે.
અને એ કેટલું બધું મેં કચરો બંધ થાય ને તો એ આ તો બધું જોખમદારી જેવું પદ કહેવાય. એટલે દાદા એ તો જો ને તો 77માં નિરૂમા તો 75માં તો કહેશે 1000 જૈનોનો ઉપદેશ આપે એવી આ બેનની શક્તિ પ્રગટ થઈ ગઈ છે. તો એ 75 સુધી થોડો થોડો સત્સંગ કરવા જવા પછી બંધ કરી દીધું દાદા. પછી બધું રિપેરિંગ ચાલતું હતું, બધું હોલ રિપેરિંગ હોય તો સત્સંગ બંધ થાય ને એવું રિપેરિંગ બંધ કરી દીધેલો સત્સંગ અને રિપેરિંગ ચાલતું. ઠેઠ 87માં પછી કે હવે આ રિપેર થઈ ગયું છે, હવે આપણે મકાનમાં લોકોને સત્સંગ કરવા દો કે છે. આ બધું બહુ મોટું જોખમ છે ઉપદેશ. એટલે આ તમે બધા કહેતા હો છો અમે જઈએ છીએ, પણ ટેમ્પરરી લાયસન્સ લઈને જવાનું, 2 કલાક પૂરું થાય ને ત્યાં ત્યાં ફાડી નાખવાનું અને આપણા પુરુષાર્થના જાગૃતિ એમાં ગોઠવી દેવાની. કારણ બહુ મોટું કહેશે આ ઓછું કરે ને હું વધારે કરું ને એની કરતાં મારું સારું ને, જો મેં 10 જણાને કહ્યું ને એ લોકો આમ આવી ગયા ને, એ રોગ જ આપણને પાડી દેનારો છે. આ તો હવે આપણે આપણે કહે ને આપણે 3 ડિગ્રીનો તાવ છે એવું કરીને ચાલવાનું છે. એટલે 2 માણસોને આપણે હોસ્પિટલમાં મોકલીએ એટલે થોડી હેલ્પ તો કરવી પડે ને. બાકી એ જો જાગૃતિ ચૂકશો ને તો આપણે થઈ નથી ગયા, મારું નથી થઈ ગયું. આ તો આપણે ધીમે ધીમે આપણે સ્થૂળ અનુ ઉપસ્થિતિ છે એમની, એટલે આપણે ધીમે ધીમે એમને આશીર્વાદ લઈને થોડું થોડું કર્યા કરીએ છીએ કે ચાલો વાતો કરીએ, વાંચતા જઈએ, એમ કરતા કરતા આપણો મારો ઉગાડ થાય ને તમારો ઉગાડ થાય, એમ કરતા કરતા હેલ્પ લઈએ છીએ એકબીજાની. બાકી એ અધિકાર તો દાદા ને તો પહેલે દાડેથી જ બેસાડી દીધો કે ચાલો હવે થોડું તું બોલો, થોડું નિરૂબેન કે તમે બોલો, પેલા બોલો, તમે બોલો, અક્ષરે બોલવા નતો દીધો. પણ આપણને એની જોખમદારી પૂરેપૂરી ઓળખાય નહીં, પણ એમને તો થ્રુ આઉટ ખબર હોય ને કે આ કેટલું જોખમ છે આમાં. મને કહેલું ને કે તને આ સિદ્ધિની વિધિ કરીએ છીએ પણ તું આધીન રહેજે, હા નિરૂબેનને કહે છે. તમે એને કયા પ્રમાણે કરજે, જો કયા પ્રમાણે નહીં કરું ને તો એમને જોખમદારી, કારણ કે ગેરેન્ટર તરીકે રહ્યા છે ને, ત્યાં બીજી જોખમદારી મારે માથે આવે, કારણ હું પછી મહાવિદ્યમાં બેઠો હોઉં ત્યાંથી મને ઉઠાડે કે શું કામ આવી આજ્ઞા આપી, તું ઊંધો ચાલુ તો મારું ત્યાં નુકસાન થાય કે છે. એટલું બધું જોખમ કહેલું એમણે. એટલે આ બધી વસ્તુ શું છે કે આ આજ્ઞાની જ્ઞાનની મસ્તી પછી કે ને આપણે આજ્ઞા પાળો ને એની મસ્તી બહુ થઈ ગઈ. અને આજ્ઞાની મસ્તી, મસ્તીમાં તો રહેવાની વાત જ નથી, બસ દાદા રાજી થાય, દાદાની આજ્ઞામાં રહેવાય, ધન્ય ધન્ય થઈ ગયા એવું રાખવું આપણે. પેલું બધું તો ઓટોમેટિક આવશે, એ કુદરત કામ કરે છે. આપણે નાને પાયે રાખવું, આપણે 2-3 જણાને વાત કરીએ કે દાદાનું આમ છે ને આવજો, સત્સંગનો લાભ લેજો. અને આપણો કચરો કલ્યાણ સ્વરૂપ થવાનું છે, કલ્યાણ કરવા જવાનું નથી. એનો અર્થ એ નથી કે લોકોને કાલથી કહેવાનું બંધ કરું, તો કે ના કરજો, પણ આપણે શું નાને પાયે અને ઉપદેશક અને મોટું ટોળું ટોળકી જમાવા જેવું નહીં. અને ગ્રુપિઝમ થાય ને પછી પેલા કહેશે ભાઈ આ વિનોદભાઈનું ટીમ ચાલુ મોટી છે ને, આ શિરીષભાઈનું ગ્રુપ હવે યુએસએમાં 2 આપણે મોટા મોટા મહાત્માઓ સત્સંગ કરીએ. એ ટીમ બીમ ના થવી જોઈએ આપણી, એ તમારું છે મારું છે, પૂરું એકબીજાને પૂરક હોય, અટક્યું ત્યાંથી વધારો, બગડ્યું ત્યાંથી સુધારો અને એકબીજાને પૂરક થઈ જાઓ. પૂરક વગર આપણે કામ કરવા માંગતા જ નથી. જુદું કરવા જઈશું તો એના જેવું જોખમ નથી મોટું. આપણો મોક્ષ બગડી જશે અને લોકોને આપણે ક્યાં પાડી દઈશું, કોઈ ભરોસો છે? એટલે આ દાદા દાદા કરતા જાઓ ને, આ તો આપણે કહે ને કે આપણે એક ને મેસેન્જર જેવું, આમ ટપાલી જેટલું જ કામ કરવાનું છે. ટપાલી પેલું 10 લાખનો ચેક પેલા કંપનીવાળાનો હોય અને પોસ્ટમાં પેલા ક્લાયન્ટને આપવા જતો હોય તો કેટલો ખુશી થાય, એને બહુ ખુશી થાય એને, તો મારે 3000નો પગાર લેવાનો જ બસ, અને આ કાગળિયા બધા આપવાના, 10 લાખનો ચેક તું આપું છું તને કાંઈ થતું નથી, મારી માટે તો બધી મરણનો કાગળ હોય કે 1 લાખનો ચેક હોય, 10 લાખ મારે માટે તો સરખું છે, હું તો ટપાલી છું, દાદાનો ટપાલ, જેને જેને પહોંચાડવાની છે એને પહોંચાડીને પાછું 3000નો પગાર લેવાનો. અરે ખરું, મારું ઘર છે, મારા 2 બાબા છે કે છે, ગામડે રહું છું કે છે, બસ એટલું જ આપણે ટપાલી જેવું રહેવાનું છે. ટપાલી સમજાય ને, પોસ્ટમેન, પોસ્ટમેન ઇંગ્લિશમાં કેવું પડે ને, તો કે વોટ ઇઝ ટપાલી, કેવું સરસ પોસ્ટમેન, જો કાણનો કાગળ આપી જાય, એ લગોની કંકોત્રી આપી જાય, એ કાણનો આમ રડતા રડતા આપે કે તમારા સસરાનું આમ થઈ ગયું અને તમારા મિત્ર બાબાને લગ્ન છે, કશું નહીં, કે તમને લઈ જાઓ પોસ્ટમેન, ટપાલ નાખીને ચાલવા જ માંડે. એવું આપણે ટપાલ નાખીને પછી જોવાય ઉભા રહે કે મેં
ટપાલ આપ્યા પછી બેંકમાં દોડતો દોડતો ગયો 10 લાખનો ચેક ભરવા. આપણે કેટલી અને કૃપા કરી 10 લાખનો ચેક આપ્યો. ના મૂકો ને મૂર્ખાઈ, આવી મૂર્ખાઈ નથી કરવા માંગતા આપણે. આપણે આપણું ઘેર જઈ નિરાતે રોટલી શાક જમીન સુઈ જવાનું. દાદા ભગવાન ના સિંહ જે કરો. હા દાદા ને નિર્માણ મહાન છે. શું કહો છો? એજ પ્રેમથી રહેજો. એક મૂંગી આશીષ મળી ગઈ દીપકભાઈ કે જયારે બોલી નતા શકતા તો લખીને કહ્યું કે પ્રેમથી રહેજો. એક આજ્ઞા સ્વરૂપે લઈએ તો પ્રેમથી રહેજો માં આપણે જે કહ્યું એ બધું જ આવી જાય. અને એ પ્રેમથી રહેજો એ જ એક જાતની આજ્ઞા તરીકે લઈ લેવાનું. છેલ્લી અંતિમ ઈચ્છા હતી, ઈચ્છા હતી આપણી માટે. બાપ એની ઈચ્છા કહેતો હોય ને છોકરાને, બેટા તું આટલું કરજે ને, છેલ્લી ઈચ્છા છે બસ. સારું, પછી એની માટે સર્વસ્વ મૂકી દે હોડમાં. અહંકારના ચકના ચૂર કરી નાખે લોકો, કે માનના ટુકડે ટુકડા કરી નાખે, કે આબરૂન ટુકડે ટુકડા. પણ નિરૂમાનું આ શબ્દ મારી માટે મારા હૃદયનું કહે ને કે છેલ્લામાં છેલ્લું મારું સર્વસ્વ મારે મૂકી દેવું છે. પ્રેમથી રહેજો. અને મેં પ્રોમિસ આપ્યું છે, દિલથી તો આપ્યું જ છે આપણે. તો પછી આપણે કહે ને કે પ્રેમથી રહેજો માં બધું જ કચરો કચરાને આપણે ટેકો અપાય નહીં, કચરાનું રક્ષણ કરાય નહીં, કચરાને મેં ખાતર પાણી નખાય નહીં, કચરાને ફેંકી દેવો પડે. બસ મારે પ્રેમથી રહેવું છે, બધું જ આવી જાય છે. અને કેટલું તો પ્રેમમાં અપેક્ષા ના હોય, આક્ષેપો ના હોય, કન્ડિશન ના હોય, કાયદા ના હોય, રાગદ્વેષ ના હોય. પ્રેમ સ્વરૂપ થવું એટલે વિતરાગતા સ્ટેશન આવીને ઉભું રહેશે. બોલો, પક્ષા પક્ષી ના હું તમારા પક્ષમાં પડું ને એના પક્ષમાં ના પડું, એના વિરોધમાં પડું, તમને ચડાવું, બધું એ કશું જ ના હોય. પ્રેમ એટલે ગાળો ભાણનાર ઉપર એટલો જ પ્રેમ, ફુલહાર ચડાવનાર ઉપર એટલો જ પ્રેમ. ભેદતા જ હોય, જુદાઈ ના હોય. અને એવી પ્રેમ સ્વરૂપ આપણે, આપણું ધ્યેય છે. અને એ આ કચરાને પ્રેમમાં બાંધા ઉઠાવનારી પેલી બુદ્ધિ છે આપણી. જેમ જેમ બુદ્ધિને ઓળખીશું, બુદ્ધિથી ઊભા થયેલા લીસોટા કચરા બધા ઓળખીશું, અને બુદ્ધિના વિમુખ વિદ્યુતી બુદ્ધિથી આપણે વિરોધમાં બેસીશું, એને આપણે પોતાના કહેને કે કોઈ એનો ઉપયોગમાં લેવા માંગતા નથી. ફક્ત તું કામકાજના સોલ્યુશન માટે વપરાતું, બાકી વ્યક્તિ માટે તારે કાંઈ કહેવાની મને સલાહ આપવાની જરૂર નથી. બસ આ બુદ્ધિનું જો આ બે વસ્તુ, ચીજ વસ્તુ જીવતું છે કે ના જીવતું છે, ના જીવતા માટે તારે છૂટ છે, જીવતા માટે અક્ષરે નહીં તારેતા. અને એ આપણે જાગૃત રહેવાનું. એ તો એનું બડબડ કરવાની, અટકવાની નથી. આપણે સમજાય કે ભાઈ જીવતા માટે તારી વાત નથી કહી મારે. મને હા કામકાજના સોલ્યુશન માટે કે આ ભાઈ આવું કે છે કે મને આમ આમ થઈ ગયું છે, તો કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિને બધી શક્તિ વાપરો. તો પછી કે ને કે આપણે પ્રેમ સ્વરૂપ થઈ શકીશું. હા દીપકભાઈ, અને જે વાત ચાલે છે એટલે વ્યક્ત કરી દઈએ કે શ્રીષભાઈ અને રમીલાબેન તો અમારા બધાના કેન્સર્સના બધાના માટે નિમિત્ત કહેવાય દાદા મંડળ. એટલે આપની સાક્ષી અમારા મનમાં જે કંઈ પણ અભાવ, આપણે વાત લઈએ છીએ બરાબર છે. અભેદતા અને પ્રેમ એનું નામ કહેવાય કે આ ઉપદેશક. ઉપદેશક તો આપણે થવું તો નથી જ પહેલો પોઈન્ટ. એક આપણે કે મેસેન્જર થવું છે, ટપાલી થઈ ને પછી એકબીજા જોડે અભેદતા કે ભાઈ આટલું કામ થયું છે, હવે તું આગળનું નહીં. ઘણા ટપાલી હોય ને કે મારે ઘરેથી ફોન આવ્યો, આટલા થોડી રહી ગઈ છે 25 ટપાલ, તો તું આપી આવજે આગળની. કેવું એકબીજાને હેલ્પ કરતા કે મારે આજે અડધો દિવસ કરવો છે, અડધો દિવસ તું મારું સંભાળી લે ને, કોક દાડ તારે રજા જોતી હશે તો હું હેલ્પ કરીશ તને. એવું પૂરક થવું બહુ બહુ દીપ છે. આપણે દાદાનું જગતને આવડા મોટા દાદા આટલું બધું વિતરાગવાણી બોલ્યા છતાં માલિક થતા નથી. તીર્થંકરોની વાત જગતને આપું છું અને લોકોની પુણ્ય જાગી છે, મંદર સ્વામીના આશીર્વાદથી આપી શકું છું. પોતાને માથે એક પાઘડી પહેરતા નથી. પછી શ્રી મહાવીર ભગવાનનું શાસન દીપી રહ્યું છે. હવે કળશ કહેવાય, આ શણગાર કહેવાય. શણગાર એટલે શું? મોટા હોલને પછી શણગારે ને થોડું શણગાર છે, બાકી હોલ તો ભગવાનનું છે, શાસન ભગવાનનું છે. તો આપણે ક્યાં કઈ વાડી ના મોડા, આપણે નાનામાં નાના લઘુત્તમ થઈને કામ કરે છે. આ દાદાનું લખીએ ખરા દાસાનું દાસ, પણ દાસના દાસ થવાનું આપણું થઈ જવું છે. એક નાનામાં નાનો માણસ કે ને, ના કીધું પેલો નાનું છોકરું કે ને, આ તમારી પાસે પેલો કાગળ છે મને આપો ને,
તું દોડીને આપવા જો, હા લે, હા તારે જોઈએ છે પેન જોઈએ છે, હા લઈ જા લઈ જવા પર છે. હા તો એને થાય કે મારા કરતા નાના છે તો જ મને ઓર્ડર કરી શકે ને, એવું નાનામાં નાનું એને એને લાગવું જોઈએ. હું કહું તારાથી નાનો છું, તારે મને બધું કહેવાય, તમે દાદાગીરીથી કહેતા હોય તો કેવી રીતે બિચારાને લાગે. એટલે એને દાસાનુદાસ આપણે થઈને, દાસાનુદાસ તો વ્યવહારમાં હોય છે, આપણે તો અધ્યાત્મ વાળા છે, લઘુત્તમ ભાવ વાળા થઈને કામ કરવું છે આપણે. અને દીપશે પછી જોજો ને, જગત આફરીન થશે આ દાદા ઉપર. દાદા ઉપર આફરીન થાય તો બહુ ગમે કે ના ગમે, તમારી ઉપર આફરીન થાય ગમે કે દાદા ઉપર આફરીન થાય? હા આપણે વચ્ચે કઈ હસ્તી વચ્ચી હતા જ ક્યાં વળી? આ તો દાદા મળ્યા એટલે આપણા દુકાનમાં કઈક માલ આવ્યો, તો ખાલી કામ જ હતો, સડેલો માલ હતો. આપે જે આજ સવારે પાડાને વેદ બનાવવાની વાત કરીને, સવારે જ સાંભળ્યું આપે જે 21 જ્ઞાન નવી આજે જ્ઞાનવાણી પીઠ છે ને, એમાં જ સાંભળ સામે આવ્યા. દાદા કે છે કે અમારા ચંદ્રકાંત ભાઈ છે ને, એમણે 200 માણસ વચ્ચે જાહેર કર્યું કે અમે પાડા હતા અને આ દાદાએ અમને વેદ ભણાવ્યા, અને એ જ વાત આવી. સાચી વાત છે, કશું જ નતા દર. બહુ સરસ. પણ આપણે જાગૃતિ રાખવા માંગીએ છીએ કે અહંકાર 200 માણસો વચ્ચે આપણે કહી શકીએ એવું 200 બુદ્ધિના પર્યાય વચ્ચે પણ આપણને આ જ જાગૃતિ રહેવી જોઈએ. હા દીપકભાઈ, તું ગમે તેટલી કચકચ કરીશ, હું તો જાણું દાદા પાસે હું આવ્યો ઝીરો હતો, ઝીરો ખરેખર -300માં હતો, માઇનસ -300. પછી નિર્માએ ધીમે ધીમે દાદાએ ધીમે ધીમે કૃપા કરીને મને લઈ આવ્યા ઉપર. બાકી તારું દુકાનમાં માલ કેટલો સડેલો, ફેંકી દેવા જો, કોઈ દુકાન કોઈ ચકલું ફરકે નહીં એવું હતું. અને તે 25 વર્ષમાં કોને કમાડ્યો મને કે ચાલ, બરાબર છે, કોઈ ભાઈ જ ના આવ્યો હોય ને આપણા માનવાથી, આપણા માનવાથી આવ્યો ના હોય એટલે ના સમજણ પડે કે ભાઈ મારી દુકાનમાં કોઈ ચકલું ફરકતું નતું. તો આ આવ્યું કેવું, તો કે આ નવી કંપની જે આવી છે દાદા ભગવાનની, એમણે એમનું જે પ્રોડક્ટ મૂક્યું છે એટલે ગરાકી વધી છે, એટલે કે મારી આવડતનું ફળ છે જ નહીં, આ પ્રૂવ થઈ ગયું. બરાબર છે, 100% માન્ય. જય સચિદાનંદ. ચાલો આપણે આગળ વાંચીએ. ચાલો, વિતરાગ ભાવે વિનમ્રતા અને કડકાઈ, પાનું 77. બધાને સમજાય છે ને બધી વાતો? હા આપણે કાલથી એવા થઈ જવાની જરૂર નથી, આપણે કાલથી એવો થઈ જવું કે છે એવું નહીં, આપણે ધીમે ધીમે દાદાની આજ્ઞા એ ધર્મ, અને દાદાની આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, દાદાને કયા પ્રમાણે ચાલવું છે દરેક સ્ટેજે જોવાનું કે હું આમ કરીશ તો દાદાને ગમશે, હું મારું ધાર્યું કરું દાદાને ગમે, કોઈ મારી પર ધાર્યું કરતો અને હું ઝઘડો કરું તો દાદાને એનું ગમે. બસ આપણે દાદાને ગમે કે ના ગમે, આપણા ઘરમાં દાદા ભગવાન ફોટા તો કેટલા બધા મૂક્યા છે ને, તે એકાદ દાદા ભગવાન સામે જોઈને દાદા હું આ કરું છું ગમશે તમને, દાદા તરત કહેશે હે આવું કરાતું છે, એટલે આપણે પાછા ફરી જવું, કેટલો સહેલો રસ્તો છે.